રાહુલ ગાંધીને સુરત કોર્ટે વધુ એક સમન્સ પાઠવ્યું છે. ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ફરિયાદ દાખલ કરાવી હતી. મોદી સમાજને ચોર કયા હોવાનો આરોપ રાહુલ ગાંધી પર છે. સુરત કોર્ટે સમન્સ બજાવણી માટે આદેશ કર્યો છે. પૂર્ણેશ મોદી ગુજરાત મોજવણી સમાજના ઉપપ્રમુખ છે. રાહુલ ગાંધીએ પોતાના એક નિવેદનમાં મોદી સમાજને ચોર કયો હોવાનો આરોપ લાગ્યો છે રાહુલ ગાંધી પર. પૂર્ણેશ મોદી દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. ફરિયાદ દાખલ કરવામાં આવી હતી રાહુલ ગાંધી વિરુદ્ધ, જે અંતર્ગત સુરત કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને સમન્સ પાઠવવામાં આવ્યા છે. સંવાદદાતા પ્રજ્ઞેશ વ્યાસ જોડાઈ ગયા છે અમારી સાથે. પ્રજ્ઞેશ, જે રીતે રાહુલ ગાંધી પર આરોપ મૂકવામાં આવ્યો છે, મોદી સમાજને ચોર કયા હોવાનો આક્ષેપ છે તેમની સામે, શું કયા પ્રકારે હવે કોર્ટ કાર્યવાહી કરશે આ ફરિયાદને લઈને અને સમન્સને લઈને? જી બિલકુલ, જે પ્રમાણે રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું હતું તેને લઈને સમગ્ર મોદી સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ સુરત પશ્ચિમના જે ધારાસભ્ય છે પૂર્ણેશભાઈ મોદી, એ પોતાના વકીલ અને સમાજ સુરત શહેરના પ્રમુખ હસમુખભાઈ લાલવાલા મારફતે સુરત કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. આ ફરિયાદની સુનાવણી કેટલા દિવસ સુધી ચાલી રહી હતી. આજે કોર્ટે આ ફરિયાદમાં તથ્ય દેખાતા રાહુલ ગાંધીને સમન્સ ઇસ્યુ કરવાનો આદેશ કર્યો છે. આપણી સાથે હસમુખભાઈ અહીંયા ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાત કરીશું. હસમુખભાઈ, શું ફરિયાદ હતી આપણી અને કોર્ટે કઈ રીતે ગંભીરતાથી આની નોંધ લીધી છે? 15/4/2019 પહેલા બેંગ્લોરથી દૂર એક જાહેર સભા રાહુલ ગાંધીએ યોજી હતી. એમાં નીરવ મોદી, નરેન્દ્ર મોદી અને બધા જ મોદી ચોર છે એવું ઉચ્ચારણ કરેલું હતું, અને તેના કારણે મોદી સમાજની બદનામી થઈ હતી. આખા ભારત દેશમાં મોદી સમાજના જુદા જુદા ઘટકોને 13 કરોડની વસ્તી છે, તે પૈકી સુરતના એમએલએ 167 પશ્ચિમના પૂર્ણભાઈ મોદી પણ મોદી સમાજના છે, અને સાથે સાથે મોળ મોદી સમાજના ઉપપ્રમુખ પણ છે ગુજરાતના. તેમને ફરિયાદી તરીકે મોદી સમાજની ને પોતાની પણ બદનામી થઈ છે ને અપમાન થયું છે, તે બદલ ઈપી કોડ કલમ 499(5) સાથે બદનક્ષીની ફરિયાદ નામદાર કોર્ટમાં દાખલ કરેલી. એમાં વેરિફિકેશન થયેલું, પુરાવા મૂકવામાં આવેલા હતા, અને પુરાવાના આધારે નામદાર કોર્ટે આજે નિર્ણય પર આવી કે રાહુલ ગાંધી સામે ઈપી કોડ કલમ 499 સાથે 500 સમન્સ ઇસ્યુ કરવાનો ઓર્ડર કર્યો છે. અને આ સમન્સ સ્પીકર, લોકસભાના સ્પીકર મારફતે બજાવો, કેમ કે રાહુલ ગાંધી સિટિંગ એમપી છે, જેથી સ્પીકર મારફત બજાવવાનો હુકમ કરેલ છે, આદેશ આપેલ છે, અને એનો ઠરાવ તારીખ 7/6/2019 આપવામાં આવેલો છે. હસમુખભાઈ, કઈ એવી બાબતો આપણે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી, કયા એવા પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા જેને કોર્ટે ગ્રાહ્ય રાખ્યા છે? જે બેંગ્લોરમાં એમને, જે બેંગ્લોરથી દૂર જે એમને ભાષણ કર્યું હતું, તે બેંગ્લોરમાં પેપરમાં છપાયેલી હકીકત અને ન્યૂઝ ચેનલો પર આવેલી હકીકત, જે વોટ્સઅપ પર પૂર્ણેશભાઈ મોદીના વોટ્સઅપ પર આવેલી હતી, અને તે પુરાવો અમે રજૂ નામદાર કોર્ટમાં કરેલા. બીજું કે પૂર્ણેશ મોદી મોદી સમાજના છે, એટલે એમએલએનો એનો પુરાવો રજૂ કરેલો, એનો આધાર કાર્ડ રજૂ કરેલો, અને તે પુરાવા ધ્યાન લઈને, વેરિફિકેશન ધ્યાને લઈને પૂરતા અને વ્યાજબી કારણો લાગતા રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રોસેસ ઇસ્યુ કરેલો છે. હવે કઈ રીતે પ્રોસીજર થશે કોર્ટમાં, કારણ કે સમન્સ ઇસ્યુ કરવાનો આદેશ આજે સુરત કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે, હવે કઈ રીતની પ્રોસીજર આગળ વધશે? હવે એની પ્રોસીજર એવી હોય છે કે આજે સમન્સ તારીખ 6/2019 આપવામાં આવ્યો છે. નામદાર કોર્ટ દ્વારા સ્પીકરને એક વિનંતી પર પત્ર લખીને હાથે સમન્સ મોકલીને અને ફરિયાદની કોપી મોકલીને એને મોકલવામાં આવશે, અને 7 તારીખે 7/6/2019 નામદાર કોર્ટમાં હાજર રહેવાનું, એને સમન્સ બજાવવામાં આવશે. હાજર રહેવાનું સમન્સ આપવામાં આવશે તો એમને શું કોઈ છૂટછાટ મળશે, ક્યાં તો પછી એમને ફરજિયાત હાજર થવું પડશે, એટલે કઈ રીતની આ બાબતે, કારણ કે સમન્સ એમને સ્પીકર મારફતે આપવામાં આવશે? એ સમન્સમાં જે સમન્સનો જે હેતુ છે તેમાં એવો હોય છે કે જાતે અથવા પોતાના વકીલ મારફત હાજર થવું જોઈએ. હવે એ બેમાંથી એને શું ચોઇસ કરવું છે તે તો એના આરોપી પર આધાર રાખે છે, અને તે પ્રમાણે કોર્ટ વર્તશે. ઓકે જી, બિલકુલ. આજે હસમુખભાઈ તે સ્પષ્ટ જણાવ્યું છે કે સમન્સ ઇસ્યુ કરવા માટેનો આદેશ સુરત કોર્ટ દ્વારા કરી દેવામાં આવ્યો છે, અને સમન્સ સ્પીકર દ્વારા રાહુલ ગાંધીને પહોંચાડવામાં આવશે, અને આગામી જે તારીખ છે તેમાં રાહુલ ગાંધી ક્યાં તો તેમના વકીલ મારફતે જવાબ રજૂ કરવો પડશે. જી બિલકુલ પ્રજ્ઞેશ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે.